સમાચારમાં આગળ વાત કરીએ તો મહેસાણા જિલ્લાના વિસનગરમાં બે દિવસ અગાઉ વહેલી પરોઢે શહેરની ડીડી હાઈસ્કૂલ નજીક શાકભાજી પેઢીના વેપારી પાસેથી કારમાં આવેલ ચાર લૂટારોએ લૂંટ ચલાવી પલાયન થઈ ગયા હતા જોકે મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં લૂંટનો ભેદ ઉકેલી લીધો અને લૂંટ ચલાવનાર ચાર આરોપીઓને રૂપિયા બે પંચાવન લાખ સાથે ઝડપી પાડવામાં સફળતા મેળવી તો વળી લૂંટનો મુખ્ય સૂત્રધાર ફકીર વસીમે અગાઉ કડી તાલુકાના વામજ ગામ નજીક અન્ય આઠ સાથે રૂપિયા એક નેવ લાખ રોકડ અને સોનાના દોરાની લૂંટ ચલાવી હોવાની કબૂલાત કરી છે જોકે મહેસાણા ક્રાઇમ બ્રાન્ચ ટીમે વિસનગર લૂંટમાં ઝડપાયેલા લૂંટારાઓ અન્ય કેટલા ગુનામાં સંડોવાયેલા છે તેની પટેલ ઈશ્વરલાલ જ્યારે પોતાના પેઢીના પૈસા લઈને અન્ય વેપારીઓને દેવા માટે જતા હતા ત્યારે આશરે ચાર લાખ રૂપિયાની થેલી જે એમની પાસે હતી તે અજાણ્યા ઈસમો એક ઇકો ગાડીમાં આવી એમની પાસેથી ખેંચીને છૂટવીને લૂંટ કરી ભાગી ગયા હતા જેવી આ માહિતી મહેસાણા પોલીસને મળી એ સાથે જ તે અલગ અલગ ત્રણ ટીમો બનાવી અલગ અલગ દિશાઓમાં તપાસ તજવીજ શરૂ કરવામાં આવી હતી અને બે દિવસની અંદર મહેસાણા એલસીબી દ્વારા મુખ્ય આરોપી ફકીર વસીમ શાહની ધરપકડ કરવામાં આવી અને તેની પૂછપરછમાં અન્ય ત્રણ આરોપીઓના નામ ખુલ્યા જેની અંદર પઠાણ શેખ લતીફભાઈ જે છે તે આ વેપારીની જોડે જ કામ કરતો હતો જેની ટીપના આધારે અન્ય બે આરોપી નાગોરી સાજિદ મિયા તથા પઠાણ જૈનુલાબદ્દીન એ લોકોને સાથે રાખીને આ આખી આખી ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો મહેસાણા પોલીસ દ્વારા બે લાખ પંચાવન હજાર ચારસો ને વીસ રૂપિયા રિકવર કરવામાં આવ્યા છે તથા આ ગુના માટે વપરાયેલ ઇકો ગાડી નંબર જી જે અઢાર બી એ જીરો બસો સાડત્રીસને પણ રિકવર કરવામાં આવી છે